तूतिंग भाव वधारा बाद हवे ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે। આપની સાથે વાત કરવા માટે દિલીપ સાંઘાણી વાઇસ ચેરમેન ઇફકોના ખુદ આપની સાથે જોડાઈ ગયા છે। તમને સાથે વાત કરીએ દિલીપ સાંઘાણી જી, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। અને ઘણી ચર્ચાઓ હતી કે ખાતરમાં ભાવ વધારો થશે નહીં થાય, અને એની વચ્ચે આજે સમાચાર સામે આવ્યા કે ભાવ વધારોને પણ તૂતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે। આપના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે કોઈ ભાવ વધારો નથી કરવામાં આવ્યો, પણ છતાં પણ હજુ ખેડૂતોમાં એક અસમંજસતાની સ્થિતિ છે। આપ સમજાવશો ક્લિયર કટ રીતે કે આખરે ખેડૂતોના ખેડૂતો પર કેટલો બોજો આવશે, કેટલું તેમને પર બેગ વધારાનું ચૂકવવાનો વારો આવશે, ખેડૂતોને કેટલો જે ભાવ છે તે ચૂકવવો પડશે। દિલીપજી, ગયા વર્ષે કોરોના સમય દરમિયાન જે વિદેશમાંથી રો મટીરિયલ ફર્ટિલાઇઝર માટે મંગાવવામાં આવતું એનો તોતિંગ ભાવ વધારો જે થયો, ત્યારે એનપીકેમાં પણ ભાવ વધ્યાતા ને બાકીની કંપનીઓએ એનપીકે 1700 રૂપિયા ભાવ કર્યો હતો, અને એ ભાવ આજે પણ 1700 રૂપિયે કેટલીક પ્રાઇવેટ કંપની વેચે છે, અને એનો 1700 રૂપિયા ભાવ આજે છે। ગયા અઠવાડિયે ગુજરાતના જ એક બંદર ઉપરથી બીજા રાજ્યોમાં 1700 રૂપિયાના ભાવથી નિકાસ કરવામાં બીજા રાજ્યમાં મોકલવામાં આવ્યું છે। જ્યારે આજે પણ ઇફકો કે અન્ય કંપનીઓએ ડીએપીમાં એક પણ રૂપિયો વધાર્યો નથી, જે છે એ જ ભાવ છે। યુરિયામાં પણ એક પણ રૂપિયો વધારવામાં નથી આવ્યો, એમાં જે છે તે જ છે। અને આજે આપના માધ્યમથી કહીશ કે સોમવાર પછી જે નવી એમઆરપી દ્વારા ખાતર રવાના થશે એમાં આજનો ભાવ વધારો લાગુ પડવાનો છે। એ ભાવ વધારા અંગે સમજવું જોઈએ કે ગયા વર્ષે બાકીની કંપનીઓએ 1700 રૂપિયા જ્યારે થેલીના કર્યા ત્યારે ઇફકોએ એનપીકે 10-26-26માં 1165 રૂપિયા આપતા હતા, અને હવે એ 1440 રૂપિયા કર્યા, જ્યારે બાકીની કંપનીઓ 1700 રૂપિયા વેચતી હતી। જ્યારે 12-32-16 ગયા વર્ષે 1285 રૂપિયા વેચાતું હતું, એના 1450 રૂપિયા કરવામાં આવ્યા। જ્યારે 1700 રૂપિયા વેચાતું હતું ત્યારે અમે સરકારમાં રજૂઆત કરી કે અમે ભાવ વધારો નહીં કર્યો, એના કારણે ગયા વર્ષે 400 કરોડ રૂપિયાની ખોટ ઇફકોએ કરીને સહન કરી છે। કા સરકાર એટલે સંગાણીજી, વાત એ છે કે ગત વખતે જ્યારે ભાવ વધારો કરવામાં આવ્યો, સાંભળો પહેલા મને સાંભળી લો, સ્પષ્ટતા કરવી તો સાંભળી લો, અધવચ્ચે બોલશો તો સ્પષ્ટતા નહીં થાય તમારે। દિલીપભાઈ, આપની પ્રેસ કોન્ફરન્સ પણ અમે સાંભળી જ હતી, મારે એ જાણવું છે કે ખેડૂતોને શું કહેવું। મારી વાત પૂરી કરો, તમારી વાત પહેલા, મારી વાત મને વાત કરવાનું કે વચ્ચે બોલો તો ક્યાંથી વાત થાય। જી દિલીપજી, આપની વાત મૂકો, પહેલા વાત મારી સાંભળી લો પછી એ પૂછજો। તો ગયા વર્ષે આ ખોટ જે થઈ એના કારણે અમારી રજૂઆત હતી કે બાકીની કંપનીઓ 1700 રૂપિયા ભાવ છે, ઇફકોએ ભાવ વધાર્યો નથી, ઓછો ભાવ છે, એટલે બાકીની કંપનીઓનું ઉત્પાદન ઓછું કરી નાખ્યું, ઇફકોએ એનું ઉત્પાદન વધાર્યું, એટલે વધુમાં વધુ ગુજરાત અને અન્ય રાજ્યોમાં ઇફકોનું ખાતરની માંગ આવી, કારણ કે સસ્તું હતું ને વિશ્વાસફુલ હતું। જ્યારે આ વર્ષે સમાનતા લાવી તો સરકારે 2 દિવસ પહેલાં બધી જ કંપનીઓને બોલાવી અને ભાવ સમાંતર 1700 રૂપિયા નહીં લેવાના, અને 1470 રૂપિયા કરતાં વધારે કોઈ કંપનીએ નહીં લેવા એવો નિર્ણય સરકારે કર્યો। ત્યારે ઇફકોએ એ 1470ના બદલે 1450માં આપવાનો નિર્ણય કર્યો, બાકીની કંપનીઓએ 1470 નક્કી કર્યા, અને આજે પણ કેટલીક પ્રાઇવેટ કંપનીઓ 1700 રૂપિયા વેચે છે। એ 1700માંથી સરકારે જે મદદ કરી એના કારણે 1450 રૂપિયા ઇફકો વેચે છે, અને સરકારે ભાવ નક્કી કરી દીધા છે 1470। પણ પહેલાં સસ્તું આપ્યું, ખોટ ખાધી, એનો જે આજે ભાવ વધાર્યો તો આખું વર્ષ સુધી ઇફકોએ નથી વધાર્યો। આજે બાકીની કંપનીઓ 1470માં વેચે છે, જ્યારે ઇફકો તો આજે પણ સસ્તું વેચે છે, 1450માં વેચે છે। ત્યારે જૂનું ખાતર પડ્યું છે એના ઉપર કોઈ ભાવ વધારો નથી લેવાનો, ડીએપી હોય, એનપીકે હોય કે યુરિયા હોય। જ્યારે આ ભાવ વધારો કરવામાં આવ્યો તો એ સરકારે ઘટાડીને 1700માંથી 1470 કરી આપ્યો છે, એની સામે 1450 લઈએ છીએ। આ ભાવ વધારો ગણીએ તો આ ભાવ વધારો છે,
જે સાપેક્ષ રૂપે હું માનું છું કે બાકીની કંપનીઓના પ્રમાણમાં આજે પણ ઇફકો ખેડૂતોની સંસ્થા છે, નફો કરે છે, એ 20% ડિવિડન્ડ દઈને એ જ સભાસદોને પાછું આપે છે, જ્યારે બાકીની ખાનગી કંપનીઓ કે સરકારી કંપની એ ડિવિડન્ડના રૂપમાં ખેડૂતોને પરત નથી આપતી. એટલે આને હું વ્યાજબી ઠેરવું છું. હવે તમારે પૂછો. એટલે સર, મારે એટલું જાણવું છે કે જૂના ખાતરમાં ભાવ વધારો થયો છે કે નહીં, અને નવા ખાતરની બેગ જો લેવી હોય તો ખેડૂતને કેટલા વધારે પર બેગ આપવા પડશે? જે 1185 હતા એના 1450 આપવા પડશે. માત્ર એનપીકે માં ડીએપીમાં 1 રૂપિયો વધારે નહીં, યુરિયામાં 1 પણ રૂપિયો વધારે નહીં. માત્ર એનપીકેમાં 1285 હતા એના 1450 આપવા પડશે. ઠીક છે સર, આપણી સાથે પાલ આમલિયા પણ જોડાયા છે. ખાતર જે પડ્યું છે એ 1885માં દેવાના છે. જી બિલકુલ. પાલ આંબલિયા કિસાન કોંગ્રેસ નેતા પણ આપણી સાથે જોડાયા છે. પાલભાઈ, આપની પાસે આવીશ, આપનું સ્વાગત છે. ઝી 24 કલાકમાં ખાતરમાં ભાવ વધારો કરાયો છે, એક વખત પાછો ખેંચવામાં આવ્યો હતો, પરંતુ હવે ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. આપની પ્રતિક્રિયા પહેલા લઈશ. નિધિ, અમે સમજવા જેવી બાબત એ છે કે આજ દિલીપભાઈ ડિસેમ્બર મહિનામાં, ગયા ડિસેમ્બર મહિનામાં, માત્ર દિલીપભાઈ જ નહીં, દિલીપભાઈ સારા ખેડૂત આગેવાન છે હું જાણું છું, પણ એની મજબૂરી છે કે સરકારમાંથી આવે એને કેવું પડતું હોય. માત્ર દિલીપભાઈ જ નહીં, રાજ્યના કૃષિમંત્રી, કેન્દ્રના કૃષિમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી બધા એવું કહેતા હતા કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, એટલે આવો કોઈ ભાવ વધારો આવવાનો નથી. આ ચૂંટણીને જોઈ અને કોંગ્રેસ છે એ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. હવે આપણા સૌની વચ્ચે આપણે જોયું કે 1 એપ્રિલથી ભાવ વધારો લાગુ. ગુજરાત કિસાન કોંગ્રેસ આખી ટીમ અને હારે હારે ગુજરાતના તમામ ખેડૂત સંગઠનો એટલો વિરોધ કર્યો કે રાજ્યના ખેતી કૃષિ મંત્રીશ્રીએ, દિલીપભાઈએ, કેન્દ્રના કૃષિ મંત્રીએ મોબાઈલ બંધ કરી દેવા પડ્યા, ખેડૂતોને જવાબ ન આપી શક્યા. એટલે ફરજિયાત સાચું બોલો. દિલીપભાઈ તમે વડીલ છો, હું તમારું બહુ માન સન્માન જાળવું છું, હું વચ્ચે નથી બોલ્યો, એટલે અપેક્ષા રાખું. મેં ફોન નથી બંધ કર્યો, મેં સ્વિચ ઓફ નથી કર્યો, મારો સ્વિચ ઓફ કર્યો એટલે મારે કેવું. અરે તમારો ટર્ન આવે ત્યારે વડીલ બોલજો. તમે વડીલ છો, મારે તમારી યારે આ રીતે બહેસ કરવી યોગ્ય નથી, મને શરમ આવે છે. તમે વડીલ પણ ગુમાવો તો મને શરમ આવે. દિલીપભાઈ, એટલે એ સમયે આ જે ભાવ વધારો આખા ગુજરાત અને ભારતભર ની અંદર જે વિરોધ થયો, એટલે સરકારે મજબૂરન પારોઠના પગલા ભરવા પડ્યા, અને એ જે 900 આની આસપાસનો જે વધારો હતો એ વધારો હવે સરકારે નક્કી કર્યું કે પેટ્રોલની જેમ કટકે કટકે વધારો કરો, એ ઘરે વધારો નહીં, કટકે કટકે વધારો કરો. એટલે આ જે ભાવ વધારો છે એ ત્યારે જે પરત ખેંચાણ હતું એનું અત્યારે ધીરે ધીરે એક હપ્તો, એટલે કે એક કટકામાં આવ્યું, પછી 6 મહિના પછી બીજો કટકો આવશે, પછી ત્રીજો કટકો આવશે. એટલે પણ આજ દિલીપભાઈ, પાલભાઈ સંઘાણીજી તો એવું કહી રહ્યા છે કે ભાવ વધારો નથી કરવામાં આવ્યો, તમે કહી રહ્યા છો ભાવ વધારો થયો છે. ગુજકો માશોલનો આજની તારીખનો પરિપત્ર દરેક ખરીદ વેચાણ સંઘમાં પહોંચ્યો છે. કદાચ મને લાગે છે કે દિલીપભાઈ એટલો અભ્યાસ કર્યા વગર ન આવ્યા હોય, વડીલ છે, અભ્યાસ કરીને જ આવ્યા હશે. ને ગુજકો માશોલનો પત્ર છે, એની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે ક્યાં કેટલો ને કેવી રીતે ભાવ વધારો કરવો, બરાબર છે. એમાં દિલીપભાઈ પણ ના નહીં પાડી શકે કે એ પત્ર છે કે નથી. પૂછો ને દિલીપભાઈ ને, કદાચ મને ડાયરેક્ટ જવાબ નહીં આપે. નિધિ, આપ પૂછી લ્યો દિલીપભાઈ ને કે ગુજકો માશોલનો આવો પત્ર છે કે નથી. પત્ર તમને આપો પાલભાઈ. જી વડીલ, ઠીક છે. પાલભાઈ, તમને હું આદર આપું છું ખેડૂતના નેતા તરીકે, એટલે તમને પણ જવાબ આપું. હું તમને પણ જવાબ આપું, એવું નથી સામાન્ય ખેડૂતને આપું. તમે ખેડૂત નેતા છો, તમને જવાબ આપું જ ને. રાતે ઉઠાડીને પૂછો તો જવાબ આપું તમને. જી બોલો સાંભળું. વડીલ, નહીં, ઠીક છે, ચલો. ભાવ વધ્યા છે, ઘટ્યા છે, અસમંજસની સ્થિતિ છે, તેની વચ્ચે દિલીપ સંઘાણીએ પણ જે નિવેદન આપ્યું હતું કે ભાવ ઘટ્યા, વધ્યા નથી પરંતુ ભાવ ઘટ્યા છે, શું કહ્યું હતું તેમણે સાંભળી લઈએ. ગયા વર્ષે ભાવ વધારો જ્યારે આવ્યો ત્યારે અમે ઇફકોના માધ્યમથી, ગુજકો મસલના માધ્યમથી કહેલું કે કોઈ ભાવ વધારો આવશે નહીં. ત્યારે માંગ હતી યુરિયાની, જે યુરિયા 265 રૂપિયા આપવામાં આવતું હતું, ડીએપી 1200 રૂપિયા આપવામાં આવતું, એના 1800 રૂપિયા થઈ ગયા હતા, અને આ બધા ભાવો જાહેર થઈ ગયા હતા. કેટલીક પ્રાઇવેટ કંપનીઓ 1800 રૂપિયા વેચતી હતી, ત્યારે પણ મેં
આ વાત કરેલી અને વડાપ્રધાન સમક્ષ આ બાબતની રજૂઆત કરતાં એને પણ વિશ્વાસ આપ્યો હતો કે કોઈ ભાવ વધારો નહીં થાય. અને છેવટે એ પરિપત્ર 12 પેઢીઓ DAPની ત્યારે માંગ હતી અને ત્યારે NPKનો ભાવ 1700 રૂપિયામાં સરકાર પ્રાઇવેટ કંપનીઓ વેચવાનું શરૂ કર્યું હતું અને આજ દિવસ સુધી 1700 રૂપિયા હજુ વેચે છે. જ્યારે ઇફકોએ ખોટ ખાઈને પણ ભાવ વધારો નહીં કરવો એવો નિર્ણય કર્યો હતો અને 1150-1150 રૂપિયા જે વેચતા હતા. ગઈકાલે મને મનસુખભાઈ માંડવિયા મંત્રીને ત્યાં કંપનીઓના અધિકારીઓની મિટિંગ મળી હતી, એમાં ચર્ચાઓ થઈ. NPK 1700 રૂપિયે જે વેચાય છે એ 1450 કરતાં પણ વધારે, 1450 કરતાં વધારે કોઈ લેવા નહીં એવો નિર્ણય થયો છે. એ અનુસંધાને 1470 રૂપિયા ભાવ નક્કી કર્યો છે સરકાર તરફથી, પરંતુ ઇફકોએ 1450માં આપવાનો નિર્ણય કર્યો. એટલે અગાઉ જે ભાવ વધારો નહોતો કર્યો અને પ્રાઇવેટ કંપનીઓ 1700 રૂપિયે ભાવ વેચી હતી, ઉલટાનો ભાવ ઘટાડો કર્યો છે જનરલ સરકારે. અને ઇફકો ખોટ ખાઈને જે વેચતી હતી એના બદલે નજીવો ગણી શકાય, કારણ કે 1700ની સામે 1450 રૂપિયા આપવાની છે, એટલે ભાવ ઘટાડો થયો છે. માત્ર ગયા વર્ષે નહોતો વધાર્યો છે, 1700 કરી દીધો ગયા વખતે અને આજે 1450 કર્યો તો આપણે ઘટ્યો એમ કે ત્યારે 1700નો ભાવ ઘટાડો કરીને સરકારે 1450 કર્યો છે અને એ ભાવે વેચવાનો નિર્ણય કર્યો છે. એટલે પાલભાઈ આપે સાંભળ્યું કે આખરે શું કીધું છે દિલીપ સંઘાણીએ, કે ભાવ વધ્યા નથી પરંતુ ભાવ ઘટ્યા છે અને આપ કરી રહ્યા છો કહી રહ્યા છો કે ભાવ વધારવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે એક રીતે ખેડૂતોને તો એક વર્ષ માટે રાહત જ આપી છે. નિધિ સમજવા જેવી એ છે, સીધું સાદું ગણિત છે કે જેટલા ખાતરના ખેડૂતો ખાતેદારો ખેડૂતો જે ખાતર લે છે એમાં સૌથી વધારે સરકારી કંપનીઓનું ખાતર વપરાય છે, ખાનગી કંપનીઓ બહુ ઓછી અને લિમિટેડ છે કે જે માર્કેટમાં છે. બીજી વસ્તુ એ છે કે 1185 વાળા 1450 કર્યા છે એવું દિલીપભાઈ પોતે સ્વીકારે છે. તો સરકારની આપણે ખાનગી કંપનીને કદાચ જો સરકારે કરવું જોત તો આમાં શું કામ વધારો કર્યો? ખાનગી કંપનીને 1700 થી 1100 લઈ આવવા હતા ને દિલીપભાઈ, એમાં કોણ ના પાડતું હતું? પણ આપણે વધારો કર્યો છે અને એવા જે વિશ્વાસપાત્ર કંપનીઓ છે એ કંપનીઓનું સૌથી વધારે ખેડૂતો ખાતર લે છે એ જ કંપનીઓની અંદર આપણે વધારો કર્યો છે. દિલીપભાઈ પોતે સ્વીકારે છે કે 1185-1145 હતા એના વધારી અને 1450 રૂપિયા કર્યા છે. તો આટલો જે ગેપ છે અને વધારો કહેવાય, મને આમાં ક્યાંય ઘટાડો મારી દ્રષ્ટિએ અથવા તો હું જ્યાં ભણ્યો છું એમાં ક્યાંય કરતા ક્યાંય આને ઘટાડો ન કહેવાય. આમાં મને ખબર નથી કઈ શાળામાં ભણીને આવે છે. RSSમાં કદાચ આવું શીખવાડવામાં આવતું હોય કે 1185 થી 1450 પહોંચીએ તો એને ઘટાડો કહેવાય, તો આઈ ડોન્ટ નો, મને નથી ખબર. આ તો દિલીપભાઈ આમાં પ્રકાશ પાડી શકે, આમાં મને નથી ખબર. હું તો એવું માનું છું કે આમાં ભાવ વધારો થયો ગણાય, નિધિ તમે પણ માનશો. અને વાત રહી ખાનગી કંપનીની, તો સરકારનો પોતાનો અંકુશ છે. સરકારે ખાનગી કંપનીઓ પાસેથી 1700 થી 1400 લઈ આવી શકતી હોય તો એ જ કંપનીઓને 1100 સુધી લઈ આવી શકતા હતા ને, એમાં શું કામ ના લઈ આવ્યા? જી બિલકુલ, એટલે વાત દિલીપભાઈ ત્યાં જ આવીને ઊભી રહે છે કે આજે ભાવ ઘટાડો તમે કહી રહ્યા છો તો ભાવ ઘટાડો ખેડૂતો માટે છે કે પછી ભાવ ઘટાડો ઇફકો માટે છે કે ભાવ ઘટાડો સરકાર માટે છે? સરકારે 1700 ના 1470 કરતા વધારે નહીં લેવાય, સરકારે ઘટાડો કર્યો. ઇફકોએ 1485 રૂપિયે વેચતી, 1450 રૂપિયા થયા એટલે વધારાની કિંમત ચૂકવવી પડે, એમાં કોઈ ના નથી, એટલો ભાવ વધારો કહેવાય. પણ એ એક વર્ષ સુધી ઇફકોએ ભાવ વધારો નથી કર્યો તો આખી આ ખેડૂતોની સત્તા છે. 400 કરોડ ખોટ કરી, હાલ અમારે વધારે ખોટ કરશે તો આજ લોકો પૂછશે કે અમારી ખેડૂતોની માલિકીની સત્તા કેમ ખોટ કરે છે, તમે વહીવટકર્તા તરીકે ત્યાં બેસીને શું કરો છો, આ બીજા પ્રશ્નો કરશે. તો સંસ્થામાં જે બેઠા છે પડતર કિંમત કરતાં કેટલો સમય કોઈ સંસ્થા ખોટ ખાઈને ચાલી શકે? તો અમે નફો ન કરીએ પણ લાંબી ખોટ તો ન કરીએ, એ વહીવટદાર તરીકે વહીવટકર્તા તરીકે જોવાની ફરજ કોની છે? નહીંતર આ જ ખેડૂત સભાસદો એ જીએમમાં પૂછશે કે અમારી સંસ્થામાં ખોટ કેમ આવે છે, તમે શું ધ્યાન આપો છો? તો આ પરિસ્થિતિમાં જે માઇનોર ભાવ વધારો કહેવાય, જે 1700 ભાવ વધ્યા તેથી નથી વધાર્યા અને આજે 1185 માંથી 1450 ભાવ વધાર્યો છે,
અને વધારાનો જે ભાવ થયો છે તો એ મારી દ્રષ્ટિએ હું કમ્પેરેટિવ 1700 રૂપિયામાં ભાવ નથી એ કહું છું સંગાણીજી તો પછી આનો મતલબ એ જ થયો ને કે હવે ખેડૂતોને ધીમે ધીમે 1700 સુધી ભાવ ચૂકવવા માટેનો વારો આવશે 1700 સુધી પહોંચીને જ રહેશે ભાવ વારો આવશે ને ચૂકવવા પડશે પણ અત્યારે તો 1450 છે ને તમે તો કહી રહ્યા છો કે અત્યારે 1185 રૂપિયા હતા એના 1450 ચૂકવવા પડશે ચલો ઠીક છે પાલભાઈ એનપીકેમાં ડીએપીમાં કે યુરિયામાં નહીં હા આપણે એનપીકે ખાતરની જ વાત કરી રહ્યા છે પાલભાઈ કંઈક કહેવા માંગી રહ્યા છે પાલભાઈ હું દિલીપભાઈ ને પૂછવા માંગુ છું કે છેલ્લા 2 વર્ષની અંદર સરકારી જેટલી કંપનીઓ છે સહકારી ક્ષેત્રની જેટલી ખાતર ઉત્પાદન કરતી સંસ્થાઓ છે એની અંદર કેન્દ્ર સરકારે 40% ઉત્પાદનની ક્ષમતા ઘટાડવાનો આદેશ શા માટે કરવામાં આવ્યો એટલા માટે કરવામાં આવ્યો કે જેથી કરીને ખેડૂતો છે એ ખાનગી કંપનીઓ તરફ વળે ખાનગી કંપનીઓને ખુલ્લો દોર દિલીપભાઈ કોની સરકારે આપ્યો ઉત્પાદનની ક્ષમતા 40% ઘટાડી દી તમે અને એની સામે તમે એમ કહો છો કે અમે 12000 કરોડની સબસિડી આપીએ છીએ પણ ખેડૂતોને કેટલું નુકસાન કર્યું આની ગણતરી તો કોઈ કરતા કોઈ તમે કરીને કહેતા જ નથી એટલા માટે કે જેથી કરીને સહકારી સબસિડી ઉત્પાદન ઘટશે એટલે સહકારી સબસિડી ઘટશે સહકારી સબસિડી ઘટશે એટલે કંપનીઓ જે ઉત્પાદન ઓછું કરશે અને એના કારણે થશે કે ખેડૂતોએ ફરજિયાત ખાનગી કંપનીઓ પાસે લેવા જવું પડશે દિલીપભાઈ પાછલા બારણેથી ભાજપા ખાનગી કંપનીઓ પાસેથી કેટલા હપ્તા લીએ છે એ જરાક જાહેર કરો ને જી 24 કલાકના દર્શકોને અને ગુજરાતના ખેડૂતોને ખબર પડે સાંગાણી જી આપ શું કહેશો કઈ રીતે પાલભાઈના મને લાગે છે કે તમારી જેવા ખેડૂતના સંસ્થા આપ પાલભાઈ એક સજ્જન ખેડૂત આગેવાન છે ખેડૂતના મોઢામાં આક્ષેપો એના ન હોય પણ કોંગ્રેસ સાથે જોડાયેલા છે એટલે સ્વાભાવિકપણે કોંગ્રેસની એક થોડી છાટ આવે પણ કહું કે ઇફકોએ રેકોર્ડ ઉપર જોઈ લે કે ઘટાડાને બદલે 105% જેટલું ટર્ન ઓવર કરીને 24 કલાક કરતાં જે ઉત્પાદન કરતા હતા એ કરતાં ઉત્પાદન વધાર્યું છે એટલે ઘટાડવાની સરકારની સૂચના છે જ નહીં ઉલટાનું ફૂલ ફ્લેશ કામ કરી સહકારી સંસ્થા અને 100% કરતાં વધારે કામ કર્યું હોય તો ઇફકોના ઇતિહાસમાં જ્યારે ખેંચ વર્તાતી હતી જ્યારે કોરોના વર્તાતો ત્યારે કોરોનાના જોખમ વચ્ચે કર્મચારીઓએ અધિકારીઓએ કામ કરીને 100% ઉપર કામ કર્યું છે એમાં ઘટાડવાનો સરકારનો પરિપત્ર પણ નથી અને સરકારની કોઈ સૂચના હોય નથી એટલે મને લાગે છે કે પાલભાઈને આ માહિતી એના કાર્યાલય તરફથી કોઈએ ખોટી આપી છે એટલે બોલે કે પાલભાઈ એવું બોલે નહીં કે હોય એવું બોલે એવા ઠીક છે સંગાણીજી દીકરા છે એક છેલ્લો ક્વેશ્ચન ટૂંકમાં જવાબ આપી દો એનો મતલબ એ થયો કે એપ્રિલ મહિનામાં જે 700 રૂપિયાનો ભાવ વધારો પાછો ખેંચ્યો તો આપણે અત્યારે થોડો 265 રૂપિયા વધારી દીધા 700 રૂપિયા ગમે તેમ કરીને વધારવાના છે તે નક્કી કર્યું છે કટકે કટકે પણ વધારીએ પણ 1700 સુધી પહોંચાડીને રહેશું દિલીપજી સાંભળો જે સબસિડી 1200 રૂપિયા આપવામાં આવતી હતી એ 1800 રૂપિયા કરી છે સરકારે સબસિડી વધારી દીધી છે 1,00,000 કરોડ સબસિડી અપાતી હતી હવે 1,25,00,000 કરોડ રૂપિયા સબસિડી અપાયું છે સબસિડી વધારવા પછી પણ એટલો ભાવ વધ્યો છે એટલે તમે કલ્પના કરો કે આંતરરાષ્ટ્રીય ભાવ વધારો કેટલો હોય છે સરકારે જ્યાં 1200 રૂપિયા સબસિડી હતી ત્યાં 1800 રૂપિયા કરી અને ત્યાર પછી આ પરિસ્થિતિ છે અને જ્યાં 1,00,000 કરોડ સબસિડી અપાતી હતી કેન્દ્ર સરકારના બજેટમાંથી હવે 125 કરોડ રૂપિયા સબસિડી ચૂકવવા વધી છે સબસિડી પણ વધી છે ઉત્પાદન પણ ઇફકોએ તો વધાર્યું છે અને એની સાથે આ ભાવ વધારો છે એટલે જે આંતરરાષ્ટ્રીય ભાવ વધારાનું માળખું છે એ આપણા હાથમાં નથી એ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ છે ઠીક છે ચલો આ બંને અમારી સાથે જોડાતે બદલ ખૂબ ખૂબ આભાર એટલે કે ખેડૂતોને પડતા પર પાટું ચોક્કસથી ભાવ વધારો 265 જેટલું એનપીકે ખાતરમાં પર બેગે ચૂકવવાનો વારો અત્યારે ખેડૂતને આવ્યો છે અને ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર ચોક્કસથી કહી શકાય ત્યારે બસ આટલું મને રજા આપશો નમસ્કાર